નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વ શિક્ષણ પાઠશાળાની એજ્યુકેશન ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ગત વિડીયો લેક્ચરની અંદર સ્વાધ્યાયે 7માં દાખલા નંબર 3 વિશે સમજૂતી મેળવતી સાદો રોકડ મેળવતો. અહીંયા બે ખાનાવાળો રોકડ મેળ છે, રોકડ અને વટાવ ખાનાવાળો. વટાવનો સરવાળો થતો નથી, રોકડનો આપણે સરવાળો કરી અને બાકી કાઢીશું. શ્રી જોલિનના બે ખાનાવાળો રોકડ મેળ રકમ વાંચી અને દાખલાની શુભ શરૂઆત કરીએ. એમાં કીધું છે, નીચેના વ્યવહારો પરથી જ્વલિનના રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. 2015 શરૂઆતની છેલ્લક 5500, શરૂઆતની છેલ્લક એટલે એની ઉધાર બાકી હશે. અહીં લખવાનું 2015 અને એપ્રિલ 1, ચાલો હું લખવાનો બાકી આગળ લાવ્યા રોકડના ખાનામાં 5500, રાઈટ. આગળ વધીએ. 3 તારીખ રૂપિયા 4000 નો માલ 10% રોકડ વટાવ વેચ્યો. વેચ્યો એટલે આવક થાય, રોકડ વટાવની નોંધ થશે, એની ગણતરી પણ કરવાની. તો રોકડ વટાવ 4000ના 10% 400 બાદ કરશો 3600. અહીંયા લખવાનું 3 તારીખ 3 વેચાણ ખાતે. ચાલો હવે અહીંયા 4000નો માલ વેચો છો તો એનો મતલબ 3600 અહીંયા અને વટાવના ખાનામાં 400. તો કઈ રીતના આવ્યા? તો કે તારીખ છે 3, 4000 માલ 10% રોકડ વટાવ, 400 બાદ કરો એટલે 3600 માલની ચોખ્ખી રકમ. ક્લિયર? આગળ વધીએ. 4 3000નો માલ 10% વેપારી વટાવ વેચ્યો. વેપારી વટાવ ગણાશે નહીં, વેચો છો એટલે આવક થશે. વેચાણ ખાતે કેટલી રકમ છે? તો કે 3000. ચલો આગળ વધી. અર્થને 2030ના હિસાબ ચૂકતે કરવા 2000 રોકડા ચૂકવી આપ્યા. રોકડા ચૂકવો છો એટલે ધંધામાંથી રોકડ જાય, 2030 ચૂકવાના હતા. તમે 2000 રૂપિયા ચૂકવેલા, 30 રૂપિયા શું થશે? મળેલો વટાવ કહેવાશે. તો અહીંયા આપણે નોંધ કરીએ, આવક થશે 2015 એપ્રિલ 5. હું લખવાનું અર્થ ખાતે. ચાલો રોકડના ખાનામાં 2000 અને વટાવના ખાનામાં 30, રેડી. આગળ 4000નો માલ 5% રોકડ વટાવ ખરીદ્યો. વ્યક્તિનું નામ નથી, રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, વ્યવહાર રોકડ છે. વ્યવહાર રોકડ છે, 5% રોકડ વટાવ ગણો. 4000ના 5% એટલે 200 બાદ કરશો એટલે 3800. ખરીદી કરો છો એટલે જાવક થશે. તો ખરીદ ખાતે 3800 અને 200. આગળ વધીએ. 13 પગારના 1000 મજૂરીના 600 રોકડા ચૂકવા, ખર્ચ કહેવાય. પગાર ખાતે 1000, મજૂરી ખાતે 600. આગળ કમિશનના 100 અને દલાલીના 900 મળ્યા, મળ્યા એટલે આવક કહેવાશે. શું કરવાનું? કમિશન ખાતે 100, ત્યાર પછી દલાલી ખાતે 900. દલાલી ખાતે 900. આગળ વધીએ. કૃષ્ણાને 1420ના હિસાબ પેટે 1400 આપી ચૂકતે કરી આપ્યો. કૃષ્ણાને આપીએ છીએ એટલે આપણા માટે શું કહેવાશે? ખર્ચ. તો ખર્ચ કહેવાશે. ખર્ચ કઈ બાજુ આવશે? તો કે જમા બાજુ. લખવાનું કૃષ્ણા ખાતે. કેટલો હતો હિસાબ? 1420. તો એની જગ્યાએ કેટલા આપ્યા? 1420 રૂપિયા વટાવ થશે. 5000નો માલ 10% વેપારી વટાવ અને 5% રોકડ વટાવે વેચ્યું. ચાલો બંને વટાવની ગણતરી કરવી પડશે, ખાસ ધ્યાન આપજો. 5000નો માલ પહેલાં 10% વેપારી વટાવ. ચાલો વેપારી વટાવ ગણશો એટલે 500 બાદ કરશો એટલે 4500 ઉપર 10% 450. આ 450 બાદ કરીશું એટલે કેટલા મળશે? અહીંયા 5% છે એટલે 225 થશે. 5% રોકડ વટાવ બાદ કરશો એટલે 4275.
હવે તમે શું કરો છો, વેચાણ કરો છો એટલે આવક થશે. તો હું લખવાનું વેચાણ ખાતે પણ રકમ, તો રોકડના ખાનામાં 4275 અને વટાવના ખાનામાં 225. વેપારી વટાવની નોંધ થશે નહીં પણ ગણતરી કરવાની. ઓકે, આગળ વધીએ. 19 તારીખ 6000 નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું, જેના પેટે 2000 રોકડા ચૂકવી આપ્યા અને બાકીની રકમ એક માસ પછી ચૂકવવાનું નક્કી કરવું. કેટલા તમે ચૂકવા એની નોંધ કરી દેવાની, બાકી છે એની નોંધ કરવાની નહીં. ચાલો, 19 યંત્ર ખરીદ્યું છે એટલે જ આવક થશે, યંત્ર ખાતે 2000. આગળ વધીએ. ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી 3000 ની કિંમતનું ઘર ફર્નિચર, ઘરનું ફર્નિચર 3500 માં વેચી દીધું અને 2500 ધંધામાં લાવ્યા. કેટલાનું હતું એ નથી જોવાનું, કેટલાનું હતું એ નથી જોવાનું, પણ ધંધામાં તમે કેટલા લાવો છો, તો કે 2500 લાવો છો. તો અહીં લખવાનું 23 મૂડી ખાતે કેટલા લેવા, 2500. કેટલાનું હતું, કેટલામાં વેચ્યું એ નથી જોવાનું, કેટલા ધંધામાં લાવ્યા એની નોંધ કરવાની છે. આગળ વધીએ. 225 વેપારી મહામંડળની વાર્ષિક ફી તરીકે ચૂકવી આપ્યા, ચૂકવો છો એટલે ખર્ચ કહેવાશે, મહામંડળની ફી. ચાલો, કેટલા છે, તો કે 225 રૂપિયા ખર્ચ કહેવાશે. ગોડાઉનનું ભાડું 600 રોકડેથી ચૂકવી આપ્યું, લારી ભાડું 300 રૂપિયા શંભુને રોકડા આપી દીધા. ચલો, 29 ખર્ચ કહેવાશે, ગોડાઉન ભાડા ખાતે. ચાલો, કેટલા છે, તો કે 600. પછી શંભુ ખાતે કેટલા છે, તો કે 300. ક્લિયર? હવે અહીંયા સંપૂર્ણ વ્યવહાર બધા પૂર્ણ થયા. હવે આપણે સરવાળા તરફ આગળ વધવાનું, તો કે સરવાળા કરીએ. ચાલો, અહીંયા 625 એમાં કોઈ બાકી નીકળશે નહીં, અહીંયા 250 આને એમને જ દર્શાવી દેવાનો. હવે તમારે શું કરવાનું, તો કે સરવાળો કરવાનો. સરવાળો કરશો એટલે રોકડ બાજુનો સરવાળો હતો આવશે, 19575. એમાંથી તમે આ રકમમાંથી બાદ કરશો એટલે છેલ્લી તારીખ આવશે, બાકી આગળ લઈ ગયા, તફાવત પડશે 3750 રૂપિયાનો. આ તફાવત છે એ મહિનો પૂરો થાય એટલે બીજા મહિના માટે એપ્રિલ પછી શું આવશે, મે એક, બાકી આગળ લઈ ગયા કેટલી, 3750 રૂપિયા. રેડી? આ રીતના સમજૂતી આપી શકાય દાખલાની, અને દાખલા બંધ કરી દેવાના, છેલ્લે બાકી આગળ લાવવાની, આખરની બાકી એ શરૂની બાકી બને છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો દાખલાની સમજૂતી આપી શકાય અને ગણી શકાય અને જોઈ શકાય છે. આવા રીતના ઉદાહરણ છે, સમજી શકો અને ગણો, અને જો કોઈ પ્રશ્ન જણાય તો પ્રશ્ન અમારા સુધી પહોંચાડશો. ધન્યવાદ.